नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 5 ની અંદર મેનેજમેન્ટ એકાઉન્ટ જેનું ચેપ્ટરનું નામ છે પ્રમાણ પડતર પદ્ધતિ, જેને કહેવાય છે માલ સામાનના વિચલનો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર જે મોસ્ટ આઈએમપી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ છે તેમાં ખાસ કરીને જે પૂછાય એવા છે, પરીક્ષાઓમાં ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, તે બધા જ દાખલાઓ તમને નંબર, જે દાખલાનો નંબર છે, પેજ નંબર અને સાથે સાથે જે પૂછાયેલી છે યુનિવર્સિટીમાં તે પણ તમને જણાવીશ. એટલે ખાસ કરીને આ જેટલા દાખલા હું તમને જણાવું છું તે કરી લેજો, ફૂલ અને રોકડા માર્ક મેળવે મળી શકે તેવા દાખલાઓ છે. ઓકે, ચાલો તો પહેલાં શરૂઆત કરીએ. અહીંયા લખીશું આપણે દાખલો. ઓકે, દાખલો લખીશું, પછી અહીંયા લખીશું પેજ નંબર. પેજ નંબર, ઠીક છે. અહીંયા લખીએ કોઈ પણ યુનિવર્સિટીમાં પૂછાયેલો હોય તો યુનિવર્સિટી. ઓકે, યુનિવર્સિટી લખીએ. ત્યારબાદ અહીંયા લખીએ કે ક્રમ. ઓકે, અંદાજે 20 થી 25 જેટલા દાખલાઓ છે મોસ્ટ એમપી. તો ચાલો હવે જો પહેલો દાખલો છે ને તે છે ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર, અને હા વિદ્યાર્થી મિત્રો, આમાં જે દાખલાઓ છે તેમાં મેક્સિમમ દાખલા તો મેં કરાવી દીધા છે, તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. ઉદાહરણ નંબર 7 આવે છે જેના પેજ નંબર છે 158. ઓકે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો છે 2009 ની અંદર, ઠીક છે. ક્રમ નંબર 1. બીજો દાખલો આવે છે ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 જે 163 પેજ ઉપર છે, 163 પેજ ઉપર જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2000માં પૂછાયેલ છે. ઓકે, ક્રમ નંબર 2. આગળ વધીએ તો ઉદાહરણ નંબર 15 જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, 167 પેજ ઉપર છે. ઓકે, આમાં મેક્સિમમ ટોપિક ક્લિયર થઈ જાય છે. આ દાખલો કરશો ને એટલે મેક્સિમમ ટોપિક તમારા જે લગતા છે, જે એક્ઝામને લગતા છે તે ક્લિયર થઈ જશે, ચેપ્ટરને લગતા પણ 90% કમ્પ્લીટ થઈ જશે. આની અંદર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ જે પૂછાયેલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2010માં, ઠીક છે, 2010માં ત્રીજો નંબર. હવે વાત કરીએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર છ મોસ્ટ આઈએમપી છે, એના પેજ નંબર છે 178. ઓકે, 178 એટલે ગુજરાત યુનિવર્સિટી 1997માં પૂછાયેલો આ દાખલો છે. અને વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણની અંદર જોઈએ તો મુખ્યત્વે ત્રણ જે દાખલાઓ છે ને તે મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ કરીને ઉદાહરણના દાખલા પહેલાં કરી લેજો, ત્યારબાદ તમે સ્વાધ્યાયના દાખલા શરૂ કરજો. તો સ્વાધ્યાયના દાખલા નંબર 6, ઓકે, 4 પેજ. હવે સ્વાધ્યાય દાખલા નંબર 12 જોઈએ છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 12 ખૂબ જ આઈએમપી છે. ઓકે, જેને જોઈએ તો પેજ નંબર 180 ઉપર આવેલ છે અને પૂછાયેલો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2011ની અંદર. ઓકે, 5 થી રેડી સ્વાધ્યાયનો દાખલા નંબર 12. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર આવે છે દાખલા નંબર 14, જેનો પેજ નંબર છે 181 ઉપર. ઓકે, આ પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી દાખલો છે, ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો છે, 1991માં પૂછાયેલો હતો, છઠ્ઠો ક્રમ છે. ઓકે, પછી આપણે જોઈએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 15 182 પેજ ઉપર. ઓકે, ગુજરાત યુનિવર્સિટી 1994માં પૂછાયેલો દાખલો છે. ઓકે, 7મો ક્રમ. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર પછી લઈએ તો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16. ઓકે, 16 ખબર યો, અહીંયા સાથે સાથે તમને બધું લખાવી જ દઉં. ઓકે, પછી આપણે લખી લઈએ પેજ નંબરને. જો 16મો દાખલો, 17મો 18 19 20 21, એટલે કે 16 પછી 17 18. ઓકે, સ્વાધ્યાયના જ છે, 17 18 19 20 21 22 23 24 25 26 24 25 26. ઓકે, પછી 27 28 29 27 28 29 પછી 30 31 32 33 ને 34 32 33
અને 34. તમે કહેતા હશો કે આ તો બધા જ તમે આખા સ્વાધ્યાયના બધા જ દાખલા આપી દીધા. નહીં વિદ્યાર્થી મિત્રો, પરંતુ આ છે ને તે ખૂબ જ મોસ્ટ ટાઈપી દાખલા છે અને આ છે ને તે સિમ્પલ દાખલા છે. તમે ગણશો ને એટલે તમને આવડી જશે એવા સિમ્પલ દાખલા છે. ઓકે, એટલા માટે તમારું રિવિઝન પણ થઈ જશે. અમુક દાખલાઓ સેમ ટુ સેમ આવે એટલે તમારું રિવિઝન પણ થઈ જાય અને સાથે સાથે તમે દાખલા પણ ગણી લો. ઓકે, સ્વાધ્યાયના દાખલા છે બધા, ઠીક છે, સમજી ગયા? બધા જ સ્વાધ્યાયના છે. 24, 25, 26, ઓકે, લાસ્ટ સુધી 34 સુધી તે આ બધા સ્વાધ્યાયના જ દાખલા છે. હવે વાત કરીએ આમાં તો 182 પેજ પછી જોઈએ આપણે તો 16માં આવ્યા ને, 16માં દાખલામાં 183 પેજ છે. 183 ઉપર જ 17મો દાખલો છે. 184 ઉપર છે 19મો દાખલો. 186 ઉપર છે, સોરી, 184 ઉપર, પછી 185 ઉપર, ઓકે, 85, પછી 186, પછી 187 ઉપર 21મો દાખલો, 189 ઉપર 22મો દાખલો, 190 ઉપર છે 23મો દાખલો, 25 છે 191 ઉપર 24મો દાખલો, 191 ઉપર 25મો છે, 192 ઉપર 26, 193 ઉપર 192 પર જ, ઓકે, 27 છે. ત્રણ ચેક કરી લેજો, 25મો જોઈએ તો આપણે 91 ઉપર, પછી આ પણ 91 ઉપર છે, આ 92 ઉપર છે, પછી 28મો દાખલો જોઈએ તો 193 ઉપર છે, ઠીક છે, 193 ઉપર, પછી 29મો દાખલો 194 ઉપર આવેલ છે, 195 ઉપર 30મો દાખલો, 195 ઉપર 31મો દાખલો, 196 ઉપર 32મો દાખલો, 197 ઉપર છે 33મો, અને 198 ઉપર છે 34મો દાખલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ જોઈ લેજો. હવે તમને હું વર્ષ લખાવી દઉં માત્ર ને માત્ર કે ક્યારે ક્યારે પૂછાયેલ છે. તો આપણે આવ્યા 16મા દાખલા ઉપર, તો 16મો દાખલો 183 પેજ ગુજરાત યુનિવર્સિટી 2000માં પૂછાયેલો દાખલો છે, ઠીક છે. હવે ગુજરાત યુનિવર્સિટી 2002માં આ પૂછાયેલો છે, ગુજરાત યુનિવર્સિટી, ઠીક છે. પછી ગુજરાત યુનિવર્સિટી 2003માં આ પૂછાયેલો દાખલો છે. ઓકે, ગુજરાત યુનિવર્સિટી 2004માં પૂછાયેલો કેટલામો દાખલો છે? 19મો દાખલો. ઓકે, 2005માં 20મો દાખલો પૂછાયો હતો ગુજરાત યુનિવર્સિટી. પછી ગુજરાત યુનિવર્સિટી 2006માં પૂછાયો હતો દાખલો. ગુજરાત યુનિવર્સિટી 2022મો દાખલો, 2003. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2009માં પૂછાયેલો દાખલો. ઓકે, આ ખૂબ જ મોસ્ટ ટાઈમ છે, કરી લેજો. આગળ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી 2007માં પૂછાણો, પછી ગુજરાત યુનિવર્સિટી 2008માં પૂછાણો, ગુજરાત યુનિવર્સિટી 2009માં, ગુજરાત યુનિવર્સિટી 2009માં, પછી જોઈએ તો આમાં અ અને બ જેવું છે. પછી 193 એટલે 97 પેજ ઉપર છે, ગુજરાત યુનિવર્સિટી 2010માં પૂછાણો, પછી ગુજરાત યુનિવર્સિટી 2011 અને 2014માં પૂછાયેલો દાખલો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાણો છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, ઠીક છે, ત્યાર પૂછાણો 2007માં. ત્યારબાદ જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાણો 2012માં. ઓકે, પછી 32મો દાખલો, સોરી, 31મો દાખલો ગુજરાત યુનિવર્સિટી 2012માં, 2007, ઓકે, 2012માં. પછી ઉત્તર ગુજરાત 32મો, ઓકે, અમુક મિસ્ટેક હોઈ શકે, તમે ચેક કરી લેજો. પરંતુ આ જે આ છે ને પેજ નંબર અને આ એના ઉપર વધારે ધ્યાન દેજો, એની ઉપરથી તમે દાખલો ગોતી લો, ત્યારબાદ તમે વર્ષ જોઈ શકો છો. હવે વાત કરીએ ઉત્તર ગુજરાત, પછી આપણે સાથે સાથે લખી નાખીએ 2013, પછી અહીંયા ગુજરાત યુનિવર્સિટી જ છે, ગુજરાત યુનિવર્સિટી જ છે, 2014 અને 2015. ઓકે, આ ખૂબ જ મોસ્ટ ટાઈમ પી દાખલા છે વિદ્યાર્થી મિત્રો. જે પ્રમાણ પડતર પદ્ધતિનો જે ચેપ્ટર છે તેની અંદર બધા જ દાખલાઓ ક્લિયર થઈ ગયેલા છે. આ બધા જેટલા દાખલા છે તેમાં મેક્સિમમ દાખલા આપણી ચેનલ પર મળી જશે. ઓકે, મેક્સિમમ દાખલા તમારે પ્લેલિસ્ટની અંદર મળી જશે. ઓકે, જો એમાં ન મળે ને તો વિડીયોમાં જઈને તમે બધા જ સિરીઝ પ્રમાણે જોઈ લો તો તેમાં પણ તમને ઘણા દાખલા મળી જશે. તો આવનારા વિડીયોમાં ફરી આપણે નવા ચેપ્ટરના જે મોસ્ટ ટાઈમ પી દાખલાઓ છે તેની સાથે ફરી મળીશું. હાલ રજા લઈએ, ફરી મળીશું. નમસ્કાર.